नमस्कार, निर्माण न्यूज साथे हूँ शुद्वानी। सौथी पहला जोईए हेडलाइन्स। एलआरटी भर्ती में उम्मीदवारों ने लालच आपी, छेतरपिंडी करावा मामले पुलिस कमिश्नर मनोज अग्रवाले करी पत्रकार परिषद। 12 उम्मीदवारों पास थी रूपया 15 लाख पड़ाव्या हता। राज्य सरकार 121 दिवस थया पूर्ण अने तेने लई भव्य उजवणी। गुजराती गायक विजय सुवाड़ा आज भाजपमां जोड़ाया। आप साथे छेड़ो फाड़ी भाजपमां जोड़ाया। उत्तरायणे सीआर पाटिल साथे करी हती बैठक। અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી, ખાસ કરી અને ભૂપેન્દ્ર પટેલની સરકારના 121 દિવસ પૂર્ણ થયા છે ત્યારે તેને લઈ અને ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ખાસ કરી અને જીતુ વાઘાણી સાથે અમારા સંવાદદાતાએ ખાસ વાતચીત કરી હતી। સુશાસનના 121 દિવસ પૂર્ણ થતા જીતુ વાઘાણી સાથે અમારા સંવાદદાતાએ ખાસ વાતચીત કરી હતી। આવો કરીએ તેની પર એક નજર। राज्य सरकार ने 121 दिवस पूर्ण थया छे अने आपणी साथे शिक्षण मंत्री जीतू वाघाणी जोड़ा छे। जीतू भाई, 121 दिवस पूर्ण थया छे, कई रीते जोवो छो? 121 दिवस सुशासनना आदरणीय ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વના, ભારતીય જનતા પાર્ટીની સરકારના નેતૃત્વના સરળ, સહજ અને સૌમ્ય સ્વભાવ ધરાવતા આપણું નેતૃત્વ, સૌનું નેતૃત્વ ભૂપેન્દ્રભાઈના નિડર, નક્કર અને નિર્ણાયક 121 દિવસ રાજ્યની જનતા માટે રહ્યા છે। અજીતભાઈ, ખાસ કરીને તમે પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છો, હવે શિક્ષણ મંત્રી બી છો, સંગઠનને સરકારનો બહોળો અનુભવ છે, કઈ રીતે પડકાર છે, પડકારને કઈ રીતે જુઓ છો? કોઈ પણ કામ, એ કામમાં હંમેશા નાના મોટા પડકારો રહેતા હોય છે, પણ રાજ્યની જનતાના આશીર્વાદના કારણે અમારે કોઈ પડકાર તરીકે નથી જોતા, પણ લોકોની જનસુખા કરી માટે જનસેવાના પરિશ્રમના 121 દિવસ તરીકે જોઈને એમના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે થાય, એમના માટે સતત મહેનત એ માની મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વની અંદર સમગ્ર મંત્રીમંડળની અમારી ટીમ એ કરી રહી છે અને આજના જનતાનો પણ આશીર્વાદ, વહીવટીતંત્રના પણ આશીર્વાદ અમને મળે છે। કોરોના કાળમાં પણ સરકાર લોકોની પડખે રહે છે, શું કહેશો? કોરોના કાળમાં પણ વિકાસની ગતિ ન અટકે એમના માટે માની ભૂપેન્દ્રભાઈએ રિવ્યૂ બેઠક પણ રોજે રોજ લે છે, સાથે સાથે કોરોનાની પણ ચિંતા, આરોગ્યની રોજે રોજ અમારી જે બેઠક થાય છે કોર ગ્રુપની, એમાં પણ ચિંતા કરીએ છીએ। વિકાસ નરેન્દ્રભાઈ જે શરૂઆત કરી છે, અમિતભાઈ જે શરૂઆત કરી છે ને, જે વિકાસની દિશામાં કોઈ પણ ભોગે આરોગ્યની પણ ચિંતા થાય ને સાથે વિકાસ પણ અવિરતપણે આગળ વધે, 121 દિવસ પારદર્શકતાના, 121 દિવસ પુરુષાર્થના અને 121 દિવસ પ્રગતિના એવા અનેક સીમાચિહ્નરૂપ નિર્ણયો એ માની ભૂપેન્દ્રભાઈએ કર્યા છે। જીતુભાઈ, ભરતીની અપેક્ષા રાખીને બેઠા જે વિદ્યાર્થીઓને એક તરફ પેપર લીક કાંડ પણ થઈ રહ્યો છે, સરકાર આખી ઘટનાને કઈ રીતે જોઈ રહી છે? સરકાર બધી જ આ બાબતોને ગંભીરતાથી જોતી હોય છે। રાજ્ય સરકારે હંમેશા પારદર્શકતાથી ભરતી કરવાની શરૂઆત જો કંઈ કરી હોય પારદર્શકતાથી, તો અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં શરૂઆત કરી, ભૂપેન્દ્રભાઈ એને અનુસરે છે, પણ કેટલાક વ્યક્તિઓ આ પ્રકારની એમાંથી કંઈક નાની મોટી ઉણપ કાઢીને કરવા માગતા હોય છે, તો સરકારની જવાબદારી છે એને નિશ્ચિત થાય, એમને સજા થાય, એમના બધા પગલાં લેવા, એને ભવિષ્યમાં એ ઘટના ન બને માની ભૂપેન્દ્રભાઈએ કમિટીની પણ રચના કરી છે અધિકારીઓની, ને સારામાં સારી વ્યવસ્થાઓ બને। રાજ્ય સરકાર કે ભારતીય જનતા પાર્ટી એ સ્પષ્ટ માને છે કે આ પ્રકારની અવ્યવસ્થાઓ ન થવી જોઈએ, પણ માણસ છે એ કોઈ આવી કોઈ એમાંથી જગ્યા કાઢી લેતો હોય તો એ જગ્યા બોરવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીનું, સરકારનું છે। પારદર્શક પ્રામાણિકતાથી ભરતી એ ભાજપ સરકારે શરૂ કરી છે અને અવિરતપણે ચાલુ રહે એના માટેના કડક નિર્ણયો પણ ભૂપેન્દ્રભાઈની સરકારે લીધા છે અને ભવિષ્યમાં પણ લેશે। જીતુભાઈ, સરકાર તો જૂની સરકાર હતી એ પણ નિર્ણય કરતી હતી, નવી સરકાર પણ નિર્ણય કરે છે, જનતાને કેટલો ફાયદો થશે? જનતાને સતત અમારા આશીર્વાદ છે, એટલે તો અમને આશીર્વાદ છે, એટલે તો 95 સતત ભારતીય જનતા પાર્ટીના શાસનને મત આપ્યા છે। મુખ્યમંત્રી તરીકે તમામ મુખ્યમંત્રીશ્રીઓએ આ રાજ્યની જનતાની ચિંતા કરી છે, ભારતીય જનતા પાર્ટીનો વિચાર અને એના લોકોની સેવા એને બોળો બનાવ્યો છે અને દેશમાં પણ દેશ આગળ વધે એના માટે ગુજરાત એ હંમેશા અગ્રેસર રહ્યું છે। મને કહેતા આનંદ છે કે એફિડેવિટમાંથી મુક્તિ, સેલ્ફ ડિક્લેરેશન કરી શકાય એ પ્રકારે આવકનું દાખલો હોય તો આવકના દાખલાને પણ 3 વર્ષ માટે થઈને, આવા અનેક નિર્ણયો
દિવ્યાંગો હોય તો દિવ્યાંગોને કાયમી એના સર્ટિફિકેટો મળી રહે, એમને કંઈ રિન્યૂ કરાવવાની આવશ્યકતા નહીં. એ પ્રકારના અનેક નિર્ણયો એ કર્યા છે સુશાસનની અંદર. પણ નંબર વન, 4 મહિનાની અંદર માત્ર ભૂપેન્દ્રભાઈ જે પ્રકારે વહીવટને દિશા આપી છે, વ્યવસ્થા તંત્રને દિશા આપી છે, દેશમાં સુશાસનમાં નંબર વન તરીકે રહ્યા છીએ. આરોગ્યની પણ ચિંતા 26,000 જેટલા સર્વોગ નિદાન કેમ્પ કર્યા છે, સાથે સાથે સુશાસન દિવસ તરીકેની ઉજવણીમાં હજારો હજારો ખાતમુહૂર્તો લોકાર્પણો, એ અનોખી સિદ્ધિ એ 4 મહિનાના ગાળામાં એ કરી છે. આદિજાતિ વિસ્તારના લોકો હોય, વનબંધુ હોય, અનુસૂચિત જાતિના લોકો હોય, બક્ષી પંચ હોય કે સવર્ણ હોય, આ તમામ લોકોને એક દિશાસૂચક તરીકે નરેન્દ્રભાઈ, આદરણીય નરેન્દ્રભાઈ જે દિશાસૂચન કર્યું છે, આદરણીય ભૂપેન્દ્રભાઈ એ જ દિશામાં રાજ્યને આગળ લઈ જઈ રહ્યા છે અને લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે, સરળીકરણ, ઈ પોર્ટલ, પારદર્શકતા, પ્રામાણિકતા, આ પ્રકારની વ્યવસ્થાઓ મક્કમતાથી કરી રહ્યા છે. તો ચોક્કસથી જે પ્રમાણે રાજ્ય સરકારના 101 દિવસ તો પૂર્ણ થયા છે, ટેકનોલોજી પ્રમાણે પણ આગળ વધી છે અને નિર્ણય પણ એવા કર્યા છે જેનાથી જનતાનો ફાયદો થાય. માત્ર 121 દિવસ જ નહીં પરંતુ આગામી દિવસોમાં પણ એવા નિર્ણય રાજ્ય સરકારે જેનાથી જનતાને તેનો સતત ફાયદો મળતો રહે. કેમેરામેન કુણાલ કરોડિયા સાથે મિદીપસિંહ રાઠોડ. તો સમાચાર આગળ પણ ચાલુ રહ્યું છે પરંતુ અત્યારે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી એક વખત સ્વાગત છે. સમાચારોમાં આગળ વધીએ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા હવે દલ બદલુઓ સક્રિય થયા છે. હવે જાણીતા લોકગાયક વિજય સુવાળા આજે વિધિવત રીતે ફરીથી ભાજપમાં જોડાઈ ગયા છે. માત્ર 7 જ મહિનામાં સુવાળાને આમ આદમી પાર્ટી સાથેનો મોહ ભંગ થઈ ગયો અને ફરી તેઓ ભાજપમાં જોડાયા. વિજય સુવાળા ભાજપમાં જોડાવા માટે સમર્થકો સાથે કમલમ પહોંચ્યા હતા, જેમને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કેસરિયો ખેસ પહેરાવી આવકાર્યા હતા. 22 જૂન 2021ના રોજ આપની ટોપી પહેરનારા વિજય સુવાળાએ આજે ભાજપનો ખેસ ધારણ કર્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે ભાજપથી સારું સંગઠન જોયું નથી. તો સીઆર પાટીલે પણ જણાવ્યું કે વિજયભાઈએ ઘર વાપસી કરી. રાતનો ભૂલેલો દિવસે આવ્યો છું અને પોતાના ઘરે પાછો ફર્યો છું. આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબ, મંચ ઉપર જેટલા પણ વડીલો ઉપસ્થિત છે, મારા સંતગણ, મારા સમાજના વડીલો જેટલા પણ ઉપસ્થિત છે, દરેકના ચરણોમાં મારું શિષ્ટ નમાવું છું. અને આજે મને લાગે છે કે પોઝિટિવ વાઇબ્સ અધ્યક્ષ શ્રી વિજય સુવાળિયા ભારતીય જનતા પાર્ટીમાં એમણે પ્રવેશ લીધો છે. એમના કહેવા મુજબ જ એક ઘર વાપસીનો કાર્યક્રમ છે, પોતાના ઘરે પાછા આવ્યા છે. એ બીજી પાર્ટીમાં જોડાયા એના પહેલાં પણ મને મળ્યા હતા, પરંતુ કેટલાક લોકો જે ભ્રમ ફેલાવે છે, ભ્રમમાં એ કદાચ આવી ગયા અને પછી એમને પણ લાગ્યું કે મારો આ રસ્તો નથી. અને એ જે કલાકાર તરીકે જે લોકો એમને ચાહે છે, એમનામાં જે વિશ્વાસ મૂકે છે, એમનો વિશ્વાસ તૂટે છે એવું મને લાગ્યું. અને એમણે ફરીથી પાર્ટીમાં આવવાનો પ્રસ્તાવ મૂક્યો, અમે એમને સરસ સ્વીકાર્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા 108ની કામગીરીને ખૂબ જ બિરદાવવામાં આવી છે. અમદાવાદના ઘાટલોડિયાના અર્જુન ટાવરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બહેનની તબિયત એકાએક ખરાબ થતાં તેમને 108 થકી સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. તેમને ઉલટી અને ચક્કર આવતા પરિવારના સભ્યોએ તાત્કાલિક 108ને ફોન કર્યો હતો. ત્યારે 108ને ફોન કરતા જ ગણતરીના સમયમાં બોડકદેવ 108ની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બહેનને સારવાર માટે વૈષ્ણોદેવી નજીક આવેલી કેડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી ખૂબ જ ટૂંકા સમયમાં અને સારી રીતે કરાતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 108ની કામગીરીને બિરદાવી હતી.
और इस पर्टिकुलर केस के अंदर 8 मिनट के अंदर हमारी एम्बुलेंस घटनास्थल पर पहुंच गई थी और हॉस्पिटल के अंदर भी 8 मिनट के अंदर पहुंच गई थी। तो ये केस के अंदर हॉस्पिटल जैसे ही पहुंचते तो वहां पे देश के गृह मंत्री श्री अमित शाह जी खुद वहां पे अवेलेबल थे, क्योंकि ये जो केस था वो उनकी सिस्टर का था और वहां पे वो अवेलेबल थे और उन्होंने 108 की काफी तारीफ की और सराहना की और हमारे 108 एम्प्लॉइज का भी उन्होंने मोटिवेशन बढ़ाया। और ऐसे ही बहुत सारे केसेस हम अटेंड करते हैं और 108 के लिए सारे केसेस एक जैसे ही होते हैं, लेकिन ये देश के गृह मंत्री जी ने इतनी सराहना की तो उत्साह बहुत ही बढ़ाया उन्होंने और हमारे जितने भी एम्प्लॉइज काम करते हैं गुजरात के अंदर वो भी अभी उत्साहित है कि देश के गृह मंत्री जी ने हमारी तारीफ की और उत्साह के तौर पे वो अच्छा काम करेंगे। तो ईडब्ल्यूएस 10 टका अनामत रद्द करवाने लईने खास करी अने दिनेश बांभणिया द्वारा पत्रकार परिषद योजवामां आवी हती, आओ करीए तेनी पर एक नजर। ભારત સરકારના 10% અનામતના કાયદા પછી ગુજરાત સરકાર આજે પંચાયત વિભાગની ભરતી બહાર પાડી છે, એમાં 10% અનામતની જોગવાઈ કરવામાં આવેલ નથી। આ બાબતે અમે મુખ્યમંત્રીશ્રી અને બ્રિજેશ મેરજા પંચાયત મંત્રીશ્રીને અમે ગયા શુક્રવારે રજૂઆત કરી હતી, તેના અનુસંધાને આજે જીએડી પંચાયત વિભાગ અને નાણાં વિભાગની સંયુક્ત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। અમારી માગણી છે કે 10% અનામતની જોગવાઈ કરવામાં આવે અને આ જાહેરાતને રદ કરવામાં આવે। મુખ્ય બાબત એ છે કે જ્યાં સુધી સરકાર 10% અનામતની જોગવાઈ ન કરે, જે ભારતના બંધારણમાં અમને આપવામાં આવ્યું છે એ મુજબની ભરતીની જાહેરાત આપવામાં આવે 10%ના નિયમ મુજબ, સરકારી અધિકારીઓ અને તંત્ર દ્વારા કાયદાકીય આંટીઘૂંટીમાં વાતને લઈ જઈ અને 10% અનામતની સીટ બાકાત કરેલ છે, તો એ બાબતે આજે અમારી મિટિંગ છે અને અમારી બિન અનામત વર્ગના આગેવાનો દ્વારા રજૂઆત છે કે 10% અનામતની જોગવાઈ કરવામાં આવે। અમે વારંવાર રજૂઆત કરી છે અને સરકારની હયાધારણા છે કે 10% અનામતની જોગવાઈ કરવામાં આવશે, પરંતુ ડિપાર્ટમેન્ટની કંઈક ને કંઈક ટેકનિકલી ખામીઓ કાઢી અને આટીઘૂટીમાં રાખીને પછી પરીક્ષાઓ ઘોંચમાં પડે એવા આ લોકોના વર્તનને લઈને અમારી નારાજગી છે અને આજે અમે રજૂઆત કરી છે એ બાબતે સરકારશ્રીની મિટિંગ થયા પછી જ અમે યોગ્ય જવાબ આપી શકીએ। તો બુલેટિનમાં અત્યારે બસ આટલું, વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।